શકાય નહીં, અને એટલા માટે આ બધી જે રોજબરોજની ખરીદીઓ છે એ કરવા માટે માણસે પોતાના આવકના, જે પગારદાર માણસ છે એના માટે તો ખાસ કે પગાર મહિનામાં એક જ વખત મળવાનો છે, અને એટલે એણે એ રકમ જે પગારની રકમ છે એમાંથી અમુક ભાગ આવી ખર્ચ માટેની જોગવાઈ તરીકે એણે રાખવો જોઈએ, જેને આપણે વિનિમયના હેતુસર થયેલી બચત અથવા નાણાંની માંગ કહી શકીએ છીએ. હવે બીજું જે છે તે છે સાવચેતીના હેતુસરની નાણાંની માંગ. અહીં આપણે પેલી ગુજરાતી વાક્ય રચનાઓ પર જઈએ તો કે પેલી જો અને તોની વાતો, જો આમ થશે તો, જો હું બીમાર થઈ ગયો તો, જો મારી બાઇકનું એક્સિડન્ટ થઈ જશે તો, આ જે જો અને તોની જે બીક છે માણસને એ સતત સતાવે છે, અને એટલે એની સામે રક્ષણનો ભોગ બનવું હોય તો તમારે તમારા ખિસ્સામાં અમુક નાણાં રાખવા જોઈએ કે જો એક્સિડન્ટ થઈ જાય અથવા જો બાઇક બગડી જશે તો કંઈક મારે જરૂર પડશે, તો એ વખતે તમે આ નાણાંથી પોતાનું રક્ષણ કરી શકશો. તો આવી એક સાવધાની રાખવા માટે એ સાવચેતીના હેતુસરની નાણાંની માંગ લોકો કરતા હોય છે, અને આ નાણું જલ્દીથી લોકો વાપરતા નથી જ્યાં સુધી આવી કોઈ અઘટિત ઘટના ન ઘટે. નંબર ત્રણ જે છે એ છે સટ્ટાકીય હેતુસરની નાણાંની માંગ. હું અહીંયા એની પહેલાં વ્યાખ્યા મારી દ્રષ્ટિએ કંઈક આવી હોઈ શકે. સટ્ટો, આમ તો તમે કદાચ જાણતા જ હશો, સટ્ટો એટલે તો જુગાર, પણ આપણે એમ ન દેતા આપણે એમ કહીએ કે ટૂંકા સમયમાં મોટા મૂડી લાભ માટે થતી પ્રવૃત્તિ એટલે સટ્ટાકીય પ્રવૃત્તિ. લોકો શેરબજારમાં રૂપિયો લગાવે છે, એમનો આશય શું છે? તો કે રાતોરાત ધનવાન થઈ જવાનો. એટલો મતલબ એમ થયો કે ટૂંકા સમયમાં મોટા મૂડી લાભ માટે થયેલી પ્રવૃત્તિ, અથવા સોનામાં પૈસા રોકવા, અથવા કોઈક આવી પ્રવૃત્તિઓ કરવી જેને આપણે જુગાર કીધું. જુગાર પણ એ જ છે કે રાતોરાત પૈસાદાર થઈ જવાનો રસ્તો એ રીતે તમે લઈ શકો છો. તો આ ત્રણ જે હેતુઓ છે એ હેતુઓ સર ક્યાંક ને ક્યાંક લોકો બચત કરે છે. હવે એમાં મૂળ વાત એ આવે કે વાસ્તવમાં બધા જ વ્યક્તિઓએ આ ત્રણ હેતુસર બચત કરવી જોઈએ, પણ ગરીબ માણસ છે એ ગરીબ માણસ બિચારો પોતાનું રોજબરોજ ચલાવી શકે તો એ બહુ મોટી વાત છે. એટલે એ માંડ માંડ એ પેલી સાવચેતીના હેતુસર બચત કરી શકે છે, એ સટ્ટાકીય હેતુ તો વિચારી શકતો જ નથી. જ્યારે મધ્યમ વર્ગનો માણસ છે તે વિનિમયના હેતુસરની નાણાંની માંગ કરે છે, બચત કરે છે, અને પછી સાવચેતીના હેતુસર થોડીક વીમાની પોલિસીઓ લઈ લીધી, થોડું બહુ ઘરમાં પૈસો રાખ્યો, આ રીતે એ બચત કરે છે. પણ એની પાસે પણ એટલો બધો વધારે પૈસો નથી કે સટ્ટાકી બજારમાં જઈને રૂપિયાની કંઈ વધારાની આવક જન્માવી શકે. પણ જે ધનવાન વ્યક્તિ છે એ આ ત્રણેય પ્રકારની નાણાંની માંગ સર્જે છે, અને એ રીતે કીન્સ પણ એનું સમર્થન આપે છે કે સૌથી વધારે બચત કરતો વર્ગ જે છે તે ધનવાન વર્ગ જ છે, કારણ કે તેમની સીમાંત વપરાશ વૃત્તિ સૌથી ઓછી અને સીમાંત બચત વૃત્તિ સૌથી વધારે હોય છે. ખરું ને હેમંતભાઈ? બરાબર છે. તો એનો અર્થ જ આપણે જોઈ શકીએ છીએ કે ધનવાન લોકો વધારે રકમની બચત કરે છે. માની લો કે મારી આવક 5000 રૂપિયા હોય ત્યારે હું 50 રૂપિયાની બચત કરતો હોઉં, પણ મારી આવક 10000 રૂપિયા થાય તો એની બમણી એટલે 100 રૂપિયાની બચત કરવાને બદલે 200 રૂપિયાની બચત કરું. મારી આવક 20000 રૂપિયા થાય તો હું 200ના બદલે 400 રૂપિયાની બચત નથી કરતો પણ 4000 રૂપિયાની બચત કરું છું. અને 50000 રૂપિયાની મારી આવક થાય તો હું 20000 રૂપિયાની બચત કરવાને બદલે 30000 રૂપિયાની બચત કરું છું. આનો અર્થ શું થાય છે? આનો અર્થ એવો થાય છે કે જેમ જેમ આવક વધતી જાય છે તેમ તેમ બચત જ થાય છે, ખર્ચો થતો નથી. આવકનો ભાગ વધારે ભાગ એ બચતમાં જાય છે, વપરાશમાં જતો નથી. મિત્રો, માનો કે એક વ્યક્તિ 1000ની આવક કમાય છે અને એની સાધારણ જમવાની શક્તિમાં 3 રોટલી બિચારો ખાતો હોય તો એ 1,00,000 રૂપિયાની આવક થાય તો કઈ 300 રોટલી ખાવાનો નથી, સ્વાભાવિક છે. એટલે હવે જે આવક વધી એ વધારે બચતમાં જ જવાની છે, કેમ કે પહેલા જે ખર્ચાતું હતું એટલું જ ખર્ચાવાનું છે, જે વધ્યું એ તો બચત જ થવાની ને. બરાબર છે. એનો એનો સીધો સાદો અર્થ આવો છે કે ભાઈ મુકેશ અંબાણીએ 5000 કરોડ રૂપિયાનો બંગલો બાંધી દીધો 27 માળનો. હવે ખર્ચો થઈ ગયો, સોનાના નળય નાખી દીધા, ચાંદીની થાળીમાં જમવાનું ચાલુ કરી દીધું, બરાબર. પણ સવાલ એ છે કે હવે જે 1 કરોડ રૂપિયા કમાશે તે શું કરશે? એ તો બચત જ છે, એમાં હવે ખર્ચો વધવાનો નથી. એટલે ધનવાનોની આવકમાં જ્યારે જ્યારે વધારો થાય છે ત્યારે ત્યારે એ બચતમાં પરિણમે છે. પણ જે સામાન્ય માણસો છે એમની સીમાંત બચત વૃત્તિ એટલે વધારાની આવકમાંથી થતી વધારાની બચત એનું જે પ્રમાણ છે
એ સામાન્ય માણસોમાં ઊંચું હોય છે, નીચું હોય છે, અને સીમાંત વપરાશ વૃત્તિ એટલે વધારાની આવકમાંથી થતી વધારાની વપરાશ એટલે ખર્ચ એ વધારે હોય છે. આ બાબત એ વ્યાજના દરને અસર કરે છે. એટલે મૂળ મુદ્દો એ છે કે બચતની માંગ અને બચતનો પુરવઠો કેટલો છે એ બાબત અગત્યની બને છે. કેમ છે, બીજો એક મુદ્દો પણ કયો અને તે છે મૂડીની સીમાંત કાર્યક્ષમતા, કે જે એમ કહે છે કે ભાઈ તમે 2 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું કોઈ કારખાનામાં, તો એ તમે શું કરવા કરો છો 2 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ? તો એનો અર્થ, કહેવાનો અર્થ એવો છે કે જે વ્યાજનો દર છે બજારમાં, માની લો કે 10% વ્યાજનો દર છે, એટલે કે 2 કરોડ રૂપિયા હું કારખાનામાં નાખવાના બદલે બેંકમાં મૂકું અને મને 10% વ્યાજ મળતું હોય, તો હું ત્યારે જ આ 2 કરોડ રૂપિયા કારખાનામાં નાખીશ અને મહેનત કરીશ કે જ્યારે મને આ 10% વ્યાજના કરતા વધારે નફાનો દર મળે, એટલે 12%, 15%, 18%, 20% જો નફો હશે તો જ હું કરીશ. જો એવું નહીં હોય તો હું શાંતિથી બેંકમાં મૂકીને 2 કરોડ રૂપિયાનું વ્યાજ ના ખાઉં, શા માટે હું બધી મહેનત કરું? એટલે કિંગ શું કહે છે કે વ્યાજના દરને મૂડીરોકાણ સાથે સંબંધ છે. જો વ્યાજનો દર નીચો અને મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે નફાનો અપેક્ષિત દર એ વધારે, તો જ મૂડીરોકાણ થાય, નહીં તો ના થાય. આગળ વધશે એટલે લોકો બચત કરીને મૂડીરોકાણ તરફ આગળ નહીં જાય, અને જો વ્યાજનો દર ઊંચો હશે અને નફાનો દર નીચો હશે તો લોકો મૂડીરોકાણો નહીં કરે, સીધે સીધા બેંકમાં કે એફડી કરીને શાંતિથી ઘેર સુઈ જશે, કારણ કે મહેનત શા માટે કરવી, એમને એમ જ વધારે આવક મળવાની શક્યતા છે. તો સ્વાભાવિક રીતે એ રીતે કહી શકાય કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા અને વ્યાજનો દર એ બંને એકબીજાથી વ્યસ્ત સંબંધમાં જોડાયેલા છે, કેમ કે જો પેલું વધશે તો આ ઘટવાનું છે અને એનું ઘટશે તો આ વધવાનું છે, એકબીજાથી વ્યસ્ત સંબંધમાં ચાલશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે વ્યાજના દરનો પ્રશિષ્ટ સિદ્ધાંત અને ગેઇન્સનો સિદ્ધાંત એના વિશે ટૂંકમાં એક બીજી સામાન્ય વાત કરી લઈએ, આપણે સમજી તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ક્યાંક એક પ્રશ્ન કદાચ મગજમાં ઉપસ્થિત થતો હશે કે વ્યાજ 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 શા માટે આપણે બધી ચર્ચા કરીએ છીએ, ત્યારે સાહેબ અને હું અમે એ કહેવા માંગીએ છીએ તે એ છે, મિત્રો તમારા અને મારા જીવનને બહુ મોટી અસર કરતા વસ્તુ છે તે વ્યાજ છે. કારણ કે તમે જે બેંકમાં પૈસા મૂકો છો એટલે તમને મળે છે વ્યાજ, એને શું કહેવાય તો કે થાપણ દર. તમને જે લોન લેવા જાઓ છો તો જે વ્યાજ આપવું પડે છે તે છે તિજોરી પત્રો છે, એ જયારે નાણા બજારમાં વેચવામાં આવે છે ત્યારે એને ડિસ્કાઉન્ટ રેટ કહેવામાં આવે છે. તો આવા જુદા જુદા અનેક પ્રકારના વ્યાજના દરો અર્થતંત્રમાં ગતિમાન છે અને એ તમને, તમારા કુટુંબને, મને, મારા કુટુંબને અસર કરે છે. એટલે કમસે કમ એ સમજવા માટે પણ આ વ્યાજ સમજવું બહુ જ જરૂરી છે, અને એટલે જ આ પાયાથી શરૂઆત કરવી પડે કે વ્યાજ શું છે, વ્યાજ કેવી રીતે નક્કી થાય અને પછી આ વ્યાજની આપણા જીવન પર અસર શું થવાની છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અટકીએ. વ્યાજના દરના જે પાયાના ખ્યાલો હતા તેને વિશે આપણે વાત કરી. પ્રશિષ્ટ સિદ્ધાંત અને કિંગ્સનો સિદ્ધાંત વ્યાજના દર વિશે શું કહે છે અને કેવી રીતે વ્યાજનો દર નક્કી થાય છે એના વિશે એમણે કરેલી જે રચના